સુરતના ડાયમંડ અને જ્વેલર્સના 50 જેટલા વેપારીના બેંકમાં ખાતા ફ્રીજ થતા ખરભાટ મચી જવા પામે છે. સુરતના ડાયમંડ અને જ્વેલરીના 50 જેટલા વેપારીના બેંક ખાતા ફ્રીઝ થતા ખળભળાટ મચી ગયો છે. દિવાળી નજીક છે એવામાં દર વર્ષની જેમ બેંક ખાતા ફ્રીઝ થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આશરે રૂપિયા 500 કરોડથી વધુની રકમ ફસાઈ જતા વેપારીઓ રોષે ભરાયા છે. સાયબર ફ્રોડના નામે અન્ય બીજા રાજ્યોની પોલીસની સૂચનાથી બેંકોએ આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. વેપારીઓએ શુક્રવારે સાંસદ સીઆર પાટીલને આ મુદ્દે રજૂઆત કરી હતી અને આ મુદ્દે જલ્દીથી નિરાકરણ લાવવા માટે અનુરોધ કર્યો હતો. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી એવા સીઆર પાટીલ સાહેબને એક 35 લોકોના ડેલિગેશન સાથે અમે સીઆર પાટીલ સાહેબને એક રજૂઆત કરવા માટે ગયેલા. આ ઘટનાની એવી છે કે ભારત સરકારે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે એક લો અને કાનૂન પાસ કરેલો અને એ કાનૂનના આધાર ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈપણ વ્યક્તિના એકાઉન્ટ સીઝ પણ કરી શકે અને ટ્રેક પણ કરી શકે. આવો જ એક દુર્ઘટના સુરતના 50 વેપારીઓ સાથે બની છે અને આ 50 વેપારીઓના 500 કરોડ કરતાં વધારે 3 સ્ટેટની અંદર ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે. સામી દિવાળી આ મુશ્કેલીનો સામનો કરેલા લોકોએ જ્યારે પાટીલ સાહેબને આ બાબતે રજૂઆત કરી ત્યારે એમને ખૂબ ઊંડાણપૂર્વક સમજીને અને ખાતરી આપી છે કે તમે એક વ્યવસ્થિત ડોક્યુમેન્ટેશન તૈયાર કરીને મને આપો અને આ બાબતે ભારત સરકારના હોમ મિનિસ્ટર અને FM ને આપણે ચોક્કસ આ બાબતે ધ્યાન ઉપર લાવશું અને મને આ બાબતનો ખ્યાલ પણ છે કે આ રીતના ખોટી હેરાનગતિ થઈ રહી છે. સર, કયા કારણ દર્શાવવામાં આવ્યા છે સીઝ કરવાનું? સીઝ કરવામાં તો કોઈ એક વેપારી હોય, ધારો કે અત્યારે જે મુંબઈનો કોઈ વેપારી હોય અને સુરતના વેપારીઓ એની સાથે બેંક થ્રુરા બિલ દ્વારા GST બિલ સાથે વ્યવહારો કરતા હોય, બંનેના KYC ક્લિયર હોય તો જ બેંકો એકબીજાના પેમેન્ટો ક્લિયર કરતી હોય છે. પરંતુ ક્યારેક એવી ઘટના બને કે પોલીસના જે પાવરનો દુરુપયોગ કરીને આવા સારા વેપારીઓનું, મુંબઈના વેપારીનું ખાતું ટ્રેક કરીને એ એકાઉન્ટની અંદર બીજી કોઈ એક નાની એવી એન્ટ્રી નાખીને અને પછી આ ક્યાંથી પૈસા આવે ઇન્ક્વાયરી કરીને આ ઇન્ક્વાયરીનો જવાબ તો એવો વેપારી આપી ન શકે, કારણ કે એને ખબર નથી આ પૈસા કોના આવ્યા. અને આ રીઝનના કારણે એમની સાથે જેટલા વેપારીઓ વહીવટ કર્યો હોય એ તમામ વેપારીઓના ખાતાઓ સીઝ કરી દેવામાં આવે છે. પરંતુ કાયદો એવો છે કે કોઈ વ્યક્તિના 3 લાખ રૂપિયા ખોટા ટ્રાન્સફર થઈ ગયા હોય અને આવી ગયા હોય તો એ 3 લાખ રૂપિયા રાખીને બાકીને એકાઉન્ટ ખોલી અને એમને કાર્યરત કરવા જોઈએ. પરંતુ આજે પતાવટનો ધંધો ચાલુ થયો છે. ઘણા લોકોએ તો પૈસા આપીને પણ પોતાનું એકાઉન્ટ ચાલુ કરાવ્યા છે અને ઘણા નાની વ્યક્તિઓ આમાં મુશ્કેલીનો કર્યો છે. એ બાબતને અમે ગઈકાલે સીઆર પાટીલ સાહેબને રજૂઆત કરી અને ચોક્કસ ખાતરી આપી છે કે આનો આપણે યોગ્ય નિકાલ લાવશું. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, 1 મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર. બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટર ની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપ ની બાજુમાં, પોલીસ સ્ટેશન ની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403. મોબાઈલ નંબર 9909990161.